नमस्कार, हूँ मनीषा। आप जो रहे आज उस पाक टोड़ी न्यूज समाचार में बात करें तो हिल मेमोरियल स्कूल कम्पाउंड खाते ज नाताल पर्व की उजवनी माटे कार्यक्रम आयोजन करवामां आव्यो। नाताल की उजवनी 25 तारीख थी लईने 31 तारीख सुधी घणा दिवसों सुधी चालती होय छे अने तेने लईने अलग अलग कार्यक्रमों छे तेनुं आयोजन थतुं होय छे। तो तेज उजवनीना भागरूपे जे गरबा छे तेनुं पण आयोजन करवामां आव्यो हतुं। क्रिसमसनो तहेवार ख्रिस्ती धर्म माटे खूब ज महत्वनो होय छे। नातालनो पर्व एटले के भगवान ईसुनो जन्मदिवसनो पर्व अने तेमना जन्मदिवसनी उजवणी घणा दिवसों सुधी चालती होय छे तेने लईने कार्यक्रम योजवामां आव्यो। प्रभु ईसु ख्रिस्ता नामा सर्वने प्रेमी सलाम। તમે જાણો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં સુખ શાંતિ સમૃદ્ધિ રહેવા માટે આવ્યા હતા, એટલે અમે એમના જન્મને આ ગરબા દ્વારા ખુશી મનાવીએ છીએ અને એનો ભાઈચારો આ દુનિયામાં ફેલાવીએ છીએ। અમે ઈશ્વરનો પ્રેમ ને શાંતિ ફેલાવીએ છીએ ગરબા દ્વારા અને આનંદ ઉઠાવીએ છીએ। અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે નાતાલના દિવસોને માટે અને એની ઉજવણીના ભાગરૂપે વડોદરા ડિસ્ટ્રિક્ટના યુથની મારફતે ડિસ્ટ્રિક્ટ એમવાયએફની મારફતે આ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર શાંતિ આનંદ પ્રેમ અને આશીર્વાદો લઈને આ જગતમાં આવ્યા કે જગતના લોકોને સાચી શાંતિ પ્રાપ્ત થાય અને એની ઉજવણી અમે કરી રહ્યા છીએ અને જુવાનોની મારફતે આ નાતાલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ અને વિશેષ કરીને વડોદરા શહેરના તમામ નાગરિકોને અભિનંદન પાઠવીએ છીએ। નાતાલની સલામ અને નવા વર્ષની શુભેચ્છા અમે પાઠવીએ છીએ। બે વર્ષ સુધી કોરોનાને કારણે કોઈ તહેવાર ઉજવી શકાતો નહોતો, પરંતુ આ વર્ષે 2022 ના ભાગમાં અમે નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમારી એ જ પ્રાર્થના છે 2023 ના વર્ષમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેશમાં શાંતિ લાવે, સલામતી લાવે અને કોઈ પણ પ્રકારની માંદગી અને કોરોના ના હોય, લોકો સ્વતંત્રતાથી જીવન જીવે એવી અમારી શુભેચ્છા છે। મારું નામ રેવ માર્ટિન પી ક્રિશ્ચન, વડોદરા ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ। આજે ગરબા તમે જોઈ રહ્યા છો એ ખાસ અને ખાસ ખ્રિસ્ત જન્મ જયંતિ, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે 2000 વર્ષ પૂર્વે એ માણસ અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા અને બધાના પાપોની માફીને માટે અને ઉદ્ધારને માટે એ આવ્યા અને એની ઉજવણીના ભાગ પેટે ગરબાનું આયોજન કર્યું છે। અને તમે જાણો છો એ પ્રમાણે ગરબા એ ગુજરાતીઓનું અને ગુજરાતી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને એટલાને માટે ખ્રિસ્તી ગુજરાતી ખ્રિસ્તીઓ તરીકે એ નાતાલની ઉજવણી માટે અને ખ્રિસ્ત જન્મજયંતિના ઉજવણીના માટે આ ગરબાનું આયોજન કર્યું છે કે જેથી અમે બધા ખ્રિસ્તી વ્યક્તિઓ ભેગા થઈને આ જન્મ જયંતિના વધામણીમાં પેઠે ગરબા કરીને આનંદ કરી શકીએ। લોકો બહુ જ આનંદ કરી રહ્યા છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે લોકોના અંદર ખૂબ જ ઉત્સાહ છે, આનંદ છે અને પ્રભુના પ્રભુ સાક્ષાત એ ધરતી પર આવ્યા અને એનો આનંદ કે તમે લોકોના ચહેરા પર અને લોકોના ગરબા ગાવાથી તમે નિહાળી શકો છો। આશરે હું માનું છું કે 500 થી 1000 કે એનાથી પણ વધારે લોકો આ અત્યારે ભેગા થયા છે અને ખ્રિસ્ત જન્મ જયંતિના ઉજવણીના ભાગ પેઠે ભેગા થયા છે। મારું નામ એ પાસ્ટર નિકાનોર કાંત છે અને હું ગુજરાત રિજનલ કોન્ફરન્સના યુથ વિંગ છે એમાં ડાયરેક્ટર તરીકે છું। સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर।